નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? મજા છો? હું થઈ ગઈ છું તૈયાર. આજે બ્લોગની શરૂઆત ધીમે કરી, પણ ઘરનું કામ પતાવીને. હવે મોનું બીજું કામ તો કરશે પતાવીને, એટલે ખાલી નાસ્તો પાણી પતાવીને પેટ પૂજા પૂરી થઈ ગઈ. અને હવે નીકળીએ છીએ અમે માંડવી જવા માટે. અને રસ્તામાં કાલે મારા ભાઈ ને ભાભી આવ્યા હતા, એને પણ લેવાના છે, તો તેડતા જશું એને. અને નીકળીએ માંડવી નું કામ પતાવીએ. તો હમણાં થોડી ઉતાવળ છે, કારણ કે ભાઈ નો ફોન આવી ગયો છે. ઉભા છીએ રાહ જોઈએ છીએ. ચાલો ચાલો નીકળીએ ફટાફટ. તો ભાઈ મોનું સાચું જ હતું. હવે ભાઈ કામ લઈ દીધે, ગાય ભેંસ ને તો તારા નાખવા નથી. કરો તો માંડવી કામ પતી ગયું. હવે અમે ગયા છીએ જૂની યાદો તાજી કરવા, શંકર રગડા ખાવા. અહીં 1 રૂપિયામાં રગડો મળતો, ત્યારથી મેં ખાધા છે. લગભગ 35 વર્ષ પહેલાં હું ત્યાં જતી. તો આજે અહીંયા મેં રગડા પ્લેટ બને ચણાએ ખાધી અને એક આઈસ્ક્રીમ ગુલા પણ ખાધા. જો વાતો કરતાં કરતાં મજા આવી ગઈ. કીધું ચાલો ચાલો આજે હળવું પૂરી થાળી નથી જમીને, ઘરે પહોંચું ત્યાં સુધી મોડું થશે. એટલે જો અહીં મજા માણી અમે શંકરની. માંડવીમાં ફે પ્રખ્યાત છે, બહુ મોંઘું પણ નહીં ને. માવજી તલાવડી, તો ત્યાં અમે ઉભા રહ્યા. ત્યાં માછલીઓ જો કેટલી દેખાય છે, અને છેલ્લી બાકી તમને કાચબો પણ એક મસ્ત દેખાશે. વિડીયો જોતા રહેજો, ખૂબ મજા આવી જાય અહીંયા માવજી તલાવડી. તમે પણ ક્યારેક આવતા જતા જોજો કેટલી માછલીઓ છે સરસ. હા હા હા, રાહ જુએ છે. કંઈક લઈ આવી, બિસ્કિટ કે કંઈક નાખીએ. આજે સાથે કાંઈ લઈને નીકળ્યા નથી, હું વિચાર્યું જ નહોતું કંઈ માછલી હશે ને આપશું એવું. બહુ મછલી છે. સાચી વાત. ચાલો માંડવી ગયા હતા અને મળ્યા રસ્તામાં માવજી તળાવડી જોઈએ, એટલે એટલું નાખતા આવ્યું. બિસ્કિટ લઈને નાખ્યા, બહુ મોટી મોટી આવી. હા દુઃખની વાત એ કે માણસો બિસ્કિટ દઈને કચરા અહીંયા ફેંકી દે રહ્યા. ચાલો હું કચરો ભેગો લઈ આવી ઘરે ફેંકીશ. મોઢું ચું કરેલો બીજારો પાસે છે નહીં, હવે ખાવાનું બિસ્કિટ નાખી દીધા કઈ.
भगवान भगवान याद किया भगवान मांडवी जी तो आवी गया थाकी गया तुम का मछली का रोटी का मजा आवी ने मछली मस्त आवी मछली बहुत होती बहुत बहुत भाई मोटी मोटी होती हमने बताया ने कोशिश करी पर लाइट आते देख ले किन्नू तुमने दिखा से जो सु मछली सूर्य का प्रकाश प्रकाश तना पर बहुत आता तो पानी माते थी जोयो इका दी मुनो ऊपर करे इका आवाज आवे रो सिलाई का तो हम जो या ऑप्शन करे री सियाओ तने पानी में बीमो तो दई जाओ पानी पीवड़ावी ने पछि जईए ऊपर मशीन आवाज आवे रो सब तो નું લાગી છે જો ફિટિંગ કરવા માટે કાલે વળી સફાઈ માં લાગશું ને વારે નહી થાય મને મારું એક કરું આ જોતા તૂટી ગયું મેં જોતું નીચે થી નવી જેબ ક્યાંક અટક્યું તું જો પોતી દે ક્યાં તૂટ થઈ જશે સરખું થઈ જશે તારી સાસુ દરજી છે પણ મને વાંધો નથી મારી વહુએ દરજી છે એમ હે ના આવડે શીખડાવીશ ને મને તો પરફેક્ટ આવડે હું આ તો મૂકી દીધું હવે હવે નજર થાકેલી ને તને જ કરવું પડશે બીજું કામ કરીશ તો હરુભરું જરૂર નથી આ કરવી મેં મૂકી જ દીધું હોય ને પણ પોતા પૂરતું તો કરવું પડે ને કા તો જુઓ લાગીએ દિવાળી પછી અમે ઘણી બધી આઈટમો બનાવનારા અહીં શીખડાયા છે મેં તમને થોડીક ફ્રી થઈ જઈને મારી દીકરી તો હે દિવાળી પછી કરશું ને મોનુ કીધું ને શીખવાડું એટલે હમણાં જ મળું શીખડાવા મને છે ને બાય ફિટિંગમાં બહુ ફિટ થાય છે જો તમને બતાવું પહેરીને હાથમાં નાખીને એમ બ્લાઉઝ જેવી ફિટ થઈ જાય છે આનું કપડું બહુ મસ્ત છે ને ખાસ કરીને ટ્રાવેલિંગમાં હું બહુ આ પહેરતી હોઉં છું બહુ છે ને આ બ્લાઉઝ જે ફિટ બા અહીંથી લૂઝ પણ અહીંથી ફિટ એ મને નથી મેં પડતો તો જુઓ એને હવે આઈડિયા બતાવું કેમ કરશું એમ સેજક મને લાંબી છે અને હું શીખવાડું છું અને કરી એ દેશે તો આને મને લાંબું છે એટલે નીચેથી થોડું કાપી લઈશ અહીંથી ફાટી ગયું છે એ પણ નીકળી જશે અને કરી જ દેશે મેં કીધું પછી કરજે તો એ કે ના માન દેવ હમણાં જ કરી દઉં મને ચોમ ચડી ગયું લે હમણાં જ કરી દીધી તો સૌથી સારામાં સારું ઉત્તમ કામ કહેવાય આ છે ને આટલું આમ કાપી નાખીશ ખાલી બે આંગળ કાપીશ એટલે એક આંગળ માટે ઢીલું થઈ જશે મારી કને જો આ પટ્ટી મેં કાપી લીધી અને આ બાઈ વંડી ગયા બેનલબાઈ ઊંટ વાળવા માટે તો આ રીતે ઊંટી પણ વાળ લેશે કેમ વાળું ઊંટી વતા તો આ રીતે નીચે ફોલ્ડ કરી લેશે મારી કુર્તી મસ્ત થઈ જશે મારી કુર્તી થઈ ગઈ હવે પોતાની કુર્તીમાં લગાવી રહી છે બા ખોલીને કરે છે તૈયાર જો અહીંયા બાયની મેં કટિંગ કરી આપી તમે રેડી બાય આવે ને એ સીધી સીધી લગાવશો તો મજા નહીં આવે જો અહીં મેં શેપ આપ્યો છે અહીં આવો શેપ આપતો નથી લગાવવા માટેનો જો આ રીતે શેપ આપવામાં આવે ને તો ફિટિંગ સરખી આવે દેખાય છે ને અહીં જો અહીં ઉપરના ભાગમાં પણ મેં અલગ શેપ આપ્યો હા હા બે આગળની સાઈડ લાગશે જે અહીં કટ આપ્યો છે મેં હા આટલો એ અને પાછળ આવશે આમ તો રેડી લઈએ તો સરખે સરખા હોય જોઈએ ને અમે કાઢ્યા અહીંથી કટકા ત્યારે કટિંગ બતાવ્યો તો ચાલત પણ તમને જોવી હોય તો મને કમેન્ટમાં કહેજો તો બીજી વાર કરીશ ત્યારે ચોક્કસ બતાવીશ તમને સાંજ પડી ગઈ છે ભગવાનને દીવાવતી કરી લઈ પછી એક ભજન ગાઈ લઈ
ભગવાનની દીવાબાતી કરી લીધી. અમે આરતી કરી કે ન કરી, ક્યારે કરી ક્યારે ન કરી, પણ એક હંમેશા તમારી કમેન્ટો ઘણી બધી સારી આવી રહી છે. તો મેં વિચાર્યું કે ચલો ક્યારેક ક્યારેક ભજન કરતી, કામ કરતાં કરતાં પણ ભજન ગાતી હોઉં છું. તો હવે એમ થાય કે ચલો વિડીયોની સામે ગાઈ, તો આજ ફરી પર બે કડી કાઢી ગાઈ બરાબર ને. કે કોઈ અમને બતાવો ઉપાય, સત્સંગ ટકતો નથી. કોઈ અમને બતાવો ઉપાય, સત્સંગ ટકતો નથી. ઘેર જઈએ તો ભૂલી જવાય, સત્સંગ ટકતો નથી. ઘેર જઈએ તો ભૂલી જવાય, સત્સંગ ટકતો નથી. કે જ્યારે સાંભળીએ ત્યારે સારું લાગે, વળી સાંભળીએ ત્યારે સારું લાગે, વળી સંસારનું સુખડું પ્યારું લાગે. પછી સંસારનું સુખડું પ્યારું લાગે. જીવ મારા તારામાં અટવાય, સત્સંગ ટકતો નથી. જીવ મારા તારામાં અટવાય, ટકતો નથી. કોઈ તમને બતાવો ઉપાય, સત્સંગ ટકતો નથી. ઘેર જઈએ તો ભૂલી જવાય, સત્સંગ ટકતો નથી. એ અનિલ ભાઈ આયા ને લગભગ દૂધ નું મેં તૂટી ગયું છે બેટા. ભાગો લઈ ગયો લાગે એનું ને. મેં કીધું ભાગ્યો કેમ, મારું ભજન જીવ તારા મારા મટકાઈ ગયું ભાઈ. આજે આપણા જયારે દૂધ ની રેલમ છેલમ થઈ ગઈ, એક કોથળી કે ખબર નહીં તૂટી ગઈ ગઈ, શું અહીંયા કઈ અટકી ગયું હતું એ ભલે થેલામાં કઈ એવું હોય ને પીન બીન જેવું કઈ. ઓ આખો થેલા નીતરો એથી દોડી ભાગ્યો. મેં કીધું શું એમ ભજન ગાતી હતી. પછી આ લાગ્યું એમ તો મેં કીધું હલો હવે જોઈ અહીંયા આખો થેલો ભરાઈ ગયો. એ કે ભીનું લાગવા માંડ્યું એટલે જોયું તેમ થયું દૂધ વેરું કે મેં એમ થયું. મેં ઘરમાં આવીને ખોલીને ભાગ્યો ફટાફટ. મેં ભજન મૂક્યું વધે છે માણસ એમની ભજન એમ જ હતું. કેમ કોઈ બતલાવો અમને ઉપાય, સત્સંગ ટકતો નથી. આ દૂધ ઢોળાય પડે એમ ક્યાં સત્સંગ ના ભજન સાંભળે. હે હા ગમે છે છોઈ વાળા. તો જુઓ દૂધ તો કરી લીધું, પણ હવે વિડીયોનું એન્ડિંગ કરી નાખું છું. દૂધ કરીને જમવાનું થશે. વિડીયો તમને કેવો લાગ્યો મને કહેજો, લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલજો બરાબર. અહીં છેલ્લે પાછા એ જ ઠેકાણે આવી ગયા, ભજન ગાવાની ઈચ્છા નથી થતી. હવે ફરી તમને કાલે મળશું ને બીજા ભજન ગાશું. ધન્યવાદ.